पूना विस्तार में आवेल मीरा अंबिका सोसायटी में नवली नवरात्रि नु आयोजन करवामां आव्यु हतु, जेमां सोसायटी ना लोको गरबे घूम्या हता। नवरात्रि ना दिवसों में ठेर ठेर नवरात्रि नु गरबा नु आयोजन करवामां आव्यु छे, तेमां मीरा अंबिका माखेलैया द्वारा रास गरबा नु आयोजन करवामां आव्यु हतु। आ रास गरबा नु आयोजन मीरा अंबिका सोसायटी ना लोको द्वारा करवामां आव्यु हतु, जेमां मोटी संख्या में खेलैयाओ बाळको पण पारंपरिक गरबा ना ताले झूम्या हता। मारुं नाम हरेशभाई वाटदोरिया। આજના આયોજન વિશે એ છે કે અમે ગયા વર્ષે જે કોરોના આપણે ગયા વખતે હતો ત્યારે અમે આ શેરી ગરબાનું આયોજન કરેલું। ગયા વખતે અમને મજા આવી હતી કે જે લોકો રમઝટમાં જતા રમઝટમાં જતા બંધ થઈ ગયા, અને અહીંયા અમને આ વખતે મજા આવી છે, એટલે અમે આ આયોજન આ વખતે અહીંયા કર્યું છે। સુરતની જનતાને એ સંદેશો કે બને ત્યાં સુધી કોઈ રમઝટમાં નહીં જાઓ, અને ઘરે અહીંયા પોતાની શેરીમાં તમારે નાનું કે મોટું જેવું થાય તેવું આયોજન અહીંયા પોતાની શેરીમાં જ કરો। ઋતિકા વાડદોરિયા, શું આયોજન છે, કેવું થયું, કેવો આયોજન? છેલ્લા ઘણા વર્ષોથી અમે રમઝટમાં રમવા જતા હતા, કેમ કે અમારી સોસાયટીમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવતું ન હતું અને કોઈને સોસાયટીમાં ગરબા રમવાની ઈચ્છા પણ ના હતી, પણ કોરોના પછી એ થોડુંક મુશ્કેલ લાગ્યું, એટલે પછી અમે એવું આયોજન કર્યું કે સોસાયટીમાં જ આપણે નવરાત્રિ લઈએ, 10 દિવસ તો નહીં પણ થોડા દિવસો માટે આપણે એન્જોયમેન્ટ કરી લઈએ, પણ તો સોસાયટીના લોકોએ બધાએ સહમતી આપી, પછી અમે સોસાયટીમાં નવરાત્રિ રાખવાનું આયોજન કર્યું, તો પછી નવરાત્રિમાં એક વર્ષ અમે ગરબા લીધા, તો 10 દિવસ અમને ખૂબ જ મજા આવી। બધા લોકોને એવું કહેવું હતું કે રમઝટ કરતાં પણ વધારે મજા અમે સોસાયટીના ગરબામાં લઈ શકીએ છીએ, તો આફ્ટર કોરોના પછી બધાએ જ રમઝટમાં જવાનું ટાળ્યું અને આખી સોસાયટી એક સાથે ગરબા લે છે। 10 દિવસ અમે અલગ અલગ ડે ઉજવીએ છીએ, અલગ અલગ કપડાં પહેરીએ છીએ, આમ તો આઠમ અને ગણપતિ પછી જ અમે નવરાત્રિની શરૂઆત કરી દઈએ છીએ। બધા પોતપોતાની રીતે અલગ અલગ આયોજન કરવા માટે અલગ અલગ ટ્રેડિશનલ કપડાં ને એવું બધું લઈ આવે છે અને ખૂબ જ મજા કરીએ છીએ। મારું નામ ડોબરિયા જીનલ છે। મીરાંબિકા સોસાયટીમાં અહીંયા ખૂબ જ સરસ નવરાત્રિનું આયોજન થાય છે। આપણી સંસ્કૃતિ છે અને આપણે ગરબા એ આપણી સંસ્કૃતિ છે, અને સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ આ સોસાયટી દ્વારા કરવામાં આવે છે। 9 દિવસ અહીંયા અલગ આયોજન હોય છે, ખૂબ જ ઉત્સાહથી અમે સૌ આમાં ભાગ લઈએ છીએ અને ખૂબ આનંદ કરીએ છીએ। અમને રમઝટની જરૂર જ નથી પડતી, કારણ કે આ સોસાયટી જ એટલું સરસ આયોજન કરે છે અને અમે ખુશીથી ગરબા રમીએ છીએ અહીંયા। મારું નામ ધડુક સુરભિ પિયુષભાઈ છે। અમે મીરાંબિકા સોસાયટી પૂણા ગામમાં રહીએ છીએ। ગયા વર્ષે કોરોનાના લીધે સરકારે 400 જણાની પરમિશન આપી હતી, પરંતુ ત્યારે અમને શેરીમાં જ પરમિશન હતી, રમઝટની કોઈ પરમિશન હતી, તેથી અમને શેરીમાં વધારે મજા આવી છે રમઝટ કરતાં, તેથી અમે આજકાલે અહીંયા શેરીમાં જ રાસ લેવાનું પસંદ કર્યું અને ગણેશ વિસર્જન પછી ડાયરેક્ટ જ અમે નવી નવી ચોલીઓનો શોપિંગ કરીને અમે નવી નવી રોજ ડેલી તૈયાર થઈને રાસ લઈએ છીએ અને અમને ખૂબ જ મજા આવે છે। થેન્ક યુ। સુનિલ પાટેલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।